कक्षा 7 संस्कृत चतुर्थ पाठ धरा गुर्जरी एटले के गुजरातनी भूमि। हवे काव्यनुं नाम ज गुजरातनी धरती गुजरातनी भूमि एम छे तो आ काव्य आपणे गुजराती अने इंग्लिशमां ज समजीशुं। फक्त आ लेसन आपणे हिंदीमां समजीशुं नहीं। लेसन नंबर 4 धरा गुर्जरी मीन्स ओ लैंड ऑफ गुजरात। आ काव्य गुजरातनी गौरवगाथा दर्शावतुं काव्य छे। आपणने गर्व होवो जोईए કે આપણે ગુજરાતી છીએ। ગુજરાત આપણું રાજ્ય છે, આપણી જન્મભૂમિ છે અને આપણી માતૃભાષા પણ ગુજરાતી જ છે। કાવ્ય શરૂ કરતા પહેલા થોડું ગુજરાત વિશે જાણી લઈએ। આમ તો આપ બધા ગુજરાતી જ છો, તેથી ગુજરાત વિશે ઘણું બધું જાણો જ છો, પરંતુ જે નથી જાણતા તેની જ ચર્ચા આપણે અહીં કરીશું। તો આપણો દેશ ભારત 1947માં આઝાદ થયો ત્યારે ગુજરાત રાજ્ય અલગ ન હતું, પરંતુ 1 મે 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ। તો 1960 1 મેના રોજથી લઈ આજ સુધી એટલે કે 2021 સુધીમાં ગુજરાત આજે ખેતીવાડી, ઉદ્યોગ, શિક્ષણ, રમતગમત, ટેકનોલોજી વગેરે વગેરે દરેક ક્ષેત્રે હરણફાળે પ્રગતિ કરી રહ્યું છે। મતલબ ગુજરાતનો ખૂબ જ ઝડપથી વિકાસ થઈ રહ્યો છે। ઉપરાંત ગુજરાતની ધરતી પવિત્ર ધરતી છે, કેમ કે ચારેય દિશાઓમાંથી અલગ અલગ ઈશ્વરો આપણી રક્ષા કરી રહ્યા છે। તો આ કાવ્યના કવિ શ્રી નરેન આ કાવ્યમાં ગુજરાતના યશોગાન ગાય છે। જય 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 મે ધરા ગુર્જરી ગૌરવશાલિની ત્વમ માતઃ ગુર્જરી। આ પંક્તિઓમાં કવિ કહે છે કે ગુજરાત તારી જય હો, જય હો, જય હો, હે ગુજરાતની ગૌરવશાળી ધરતી તારી જય હો। નાઉ આઈ વિલ એક્સપ્લેન ઇન ઇંગ્લિશ। ઓ પ્રેસ્ટિજિયસ લેન્ડ ઓફ ગુજરાત, વિક્ટરી ટુ યુ, વિક્ટરી ટુ યુ, વિક્ટરી ટુ યુ। પૂર્વ દિશાયામ રક્ષતી કાલિકા, વસતી કૃષ્ણ પશ્ચિમ દિશાયામ। અહીં કવિ કહે છે કે કાળકા માતા ગુજરાતની પૂર્વ દિશામાં રક્ષા કરે છે। અહીં પાવાગઢની વાત કરવામાં આવેલ છે। પશ્ચિમ દિશામાં કૃષ્ણ ભગવાન નિવાસ કરે છે, એટલે કે દ્વારિકાધીશનું મંદિર એટલે કે દ્વારકા પશ્ચિમ દિશામાં આવેલું છે। ઉત્તર દિશાયામ રક્ષતી અંબા, કુંતેશ્વરસ્ય તુ દક્ષિણ ધામ। ઉત્તર દિશામાં અંબા માતા રક્ષા કરે છે, એટલે કે ગુજરાતની ઉત્તરે અંબાજીનું જે મંદિર આવેલ છે તેની અહીં વાત કરવામાં આવેલ છે। કુંતેશ્વર મહાદેવ આપણું રક્ષણ દક્ષિણ દિશામાંથી કરે છે। આ મંદિર સુરતમાં આવેલ છે। નાઉ ઇન ઇંગ્લિશ, ગોડેસ કાલી પ્રોટેક્ટ્સ ઇન ધ ઈસ્ટ ડાયરેક્શન, ક્રિષ્ના લોર્ડ ઓફ દ્વારિકા રિસાઇડ્સ ઇન ધ વેસ્ટ, ગોડેસ અંબા પ્રોટેક્ટ્સ ઇન ધ નોર્થ એન્ડ કુંતેશ્વર્સ પ્લેસ ઇઝ ઇન ધ સાઉથ। ધન્યા દેવ રક્ષિતા ગુર્જરી, જય 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 મે ધરા ગુર્જરી। ગુજરાતની ચારેય દિશાઓ દેવોથી રક્ષાયેલી ગુજરાતની ધરતી, હે ગુજરાતની ધન્ય ધરતી તારી જય હો, જય હો, જય હો। નાઉ અન્ડરસ્ટેન્ડ ઇન ઇંગ્લિશ। ઓ લેન્ડ ઓફ ગુજરાત પ્રોટેક્ટેડ બાય ગોડ્સ, ઓ ઓસ્પિશિયસ લેન્ડ ઓફ ગુજરાત, વિક્ટરી ટુ યુ, વિક્ટરી ટુ યુ, વિક્ટરી ટુ યુ। પુણ્ય સલીલા નર્મદા માતા, સૂર્યતનયા વહતી વિપુલા। આ પંક્તિઓ દ્વારા કવિ ગુજરાતની નદીઓના વખાણ કરતા કહે છે કે ગુજરાતમાં પવિત્ર શુદ્ધ પાણીવાળી નર્મદા નદી વહે છે। અહીં વિશાળ સૂર્યપુત્રી તાપી નદી પણ વહે છે। તાપી નદીને સૂર્યપુત્રી કહેવામાં આવે છે। સાબરમત્યા ઇતિહાસો વિશાળ, ગુર્જર દેશસ્ય મહાપ્રભાવ। સાબરમતીનો ઇતિહાસ ખૂબ જ વિશાળ છે, જે આપ સૌ જાણો જ છો। સોશિયલ સ્ટડીમાં તમારે સાબરમતી નદી વિશે ઘણું જ આવે છે, તેથી તેની ચર્ચા આપણે અહીં નહીં કરીએ,
અને ગુજરાત પ્રદેશનો મોટો પ્રભાવ છે. નાઉ અન્ડરસ્ટેન્ડ ઇન ઇંગ્લિશ. ધી રિવર નર્મદા ઇઝ ફૂલ ઓફ પ્યોર વોટર. હિયર ધી ડોટર ઓફ ધી સન. ધી હ્યુજ રિવર તાપી ફ્લોઝ. ધી હિસ્ટ્રી ઓફ ધી સાબરમતી ઇઝ ઇમેન્સ. ધી લેન્ડ ઓફ ગુજરાત હેઝ અ ગ્રેટ ઇફેક્ટ ઓન એવરીથિંગ. ધન્ય ધર્મદાયિની ગુર્જરી. જય 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 મેં ધરા ગુર્જરી. આ છેલ્લી પંક્તિઓ દ્વારા કવિ શ્રી નરેન કહે છે કે હે ધર્મની ભાવના જગાડનારી ગુજરાતની ધરતી, તું ધન્ય છે. હે ગુજરાતની ધરતી, તારી જય હો, જય હો, જય હો. નાઉ ઇન ઇંગ્લિશ. ઓ લેન્ડ ઓફ ગુજરાત, હુ અવેકન્સ રિલિજિયસ ઇમોશન્સ. યુ આર ઓસ્પિશિયસ. ઓ લેન્ડ ઓફ ગુજરાત, વિક્ટરી ટુ યુ, વિક્ટરી ટુ યુ, વિક્ટરી ટુ યુ. નાઉ હાર્ડ વર્ડ્સ ઓફ ધીસ લેસન. પૂર્વ દિશાયામ મીન્સ ઇન ધી ઇસ્ટ ડાયરેક્શન. પશ્ચિમ દિશાયામ ઇન ધી વેસ્ટ ડાયરેક્શન. ઉત્તર દિશાયામ ઇન ધી નોર્થ ડાયરેક્શન. દક્ષિણ દિશાયામ ઇન ધી સાઉથ ડાયરેક્શન. પુણ્ય શલીલા ફૂલ ઓફ પ્યોર વોટર. વિપુલા હ્યુજ. સૂર્યતનયા ડોટર ઓફ ધ સન. રિવર તાપી. વહતી ફ્લોઝ. સાબરમત્યા ઓફ ધ રિવર સાબરમતી. ગુર્જર દેશસ્ય ઓફ ધ લેન્ડ ઓફ ગુજરાત. મહાપ્રભાવ ગ્રેટ ઇફેક્ટ. Now, transition of lesson number 4. Thank you. Have a nice day, my dear children.